સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. આજે હું સજા ફરમાવું છું. મારી પંચાયત અને સુરજની સાક્ષીએ વિક્રમ તેની પત્ની પ્રિયાને છૂટાછેડા આપે અને કાજલના સેથામાં સિંદૂર પૂરે. આ મારી જિંદગીનો છેલ્લો ન્યાય છે. આજથી હું આ ગાદીનો ત્યાગ કરું છું. હું પંચાયતના ન્યાયને માથે ચડાવું છું. મારી પત્ની પ્રિયાને છૂટાછેડા આપું છું અને કાજલનો મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું. લ્યો ધરમ પુત્ર કરો કંકુના. લ્યો પ્રતાપસિંહ, ન્યાયની ગાદી પર બેસવાનો હક હોય તો ફક્ત તમારો છે. અને જો સજા જ કરવી હોય તો મને કરો, કારણ કે ખરો ગુનેગાર તો હું છું. કાજલ, મને માફ કરી દે. તારો ગુનેગાર તો હું છું. મારો ભાઈ વિક્રમ નિર્દોષ છે. તમારી પહેલી અભાગણ પત્ની સાવિત્રીનો દીકરો શિવા છું. હા દીકરા વિક્રમ, હું વર્ષોથી જેને શોધતો હતો એ મારો દીકરો અને તારો ભાઈ શિવા છે. ભગવાન, તારો પાડ માનું એટલો ઓછો છે. ચાલો એમને ભીમા
નો ભાઈ નો ભાઈ નો ભાઈ નો ભાઈ નો ભાઈ નહીં હટો લેટ નહીં હટો હટ નો નહીં હટો નહીં લે નો ભાઈ હટ નો નહીં હટો નહીં હટો લે નો ભાઈ નો ગામની બેન દીકરીઓની ઇજ્જત કરવાની ઉપાડીને લઈને જવાની અલકીના અલકીના નીચના અરે મારા બેટા તને તો હું ફૂકી મારું ઢૂસ તો હવા નીકળી જાય ફૂસ પ્રિયાની કઈ ન કરતા આગળ નહીં આવતો આગળ નહીં આવતો ચાલો ચલ્લી કાવેરી કાવેરી ચલ્લી ચાલો 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 બેન તાને ધરમસિંહ ધરમસિંહ આપ થાને મેં સગ્ગા ભાઈ કરતા વિશેષ રાખ્યો હતો એ નાલાયક દુર્જનસિંહ હરામે નીકળ્યો હું તો ભગવાનનું પાળ માનું છું કે આપણી બેઉ દીકરીઓ હેમખેમ સલામત છે પૂજારીજી ગોરાણીમાં જે થવાનું હતું તે થઈ ગયું હું તો કહું છું કે કાજલનો હાથ શિવાના હાથમાં આપી દો ચાલ જા દીકરી શિવા તું નસીબદાર છે કે તને કાજલ જેવી પત્ની મળે છે એને તું સ્વીકારી લે આવડ્યું પણ પ્રિયા વિક્રમ તમારા નિર્દોષ પ્રેમ અને ભોળપણ પાછળ હું ક્યારનું મારું દિલ હારી બેઠી હતી પણ પણ મારા અહંકારે મારી લાગણી બાંધી દીધી હતી પ્રિયા હા વિક્રમ હું આ જન્મ તો છું હર જન્મમાં તમારી પત્ની બનીને તમારા ચરણોમાં રહેવા માંગુ છું પ્રિયા નહીં જગતી નિરાળી મારી સાજણા શાબાશ શાબાશ વિક્રમ બેટા શાબાશ આ કામ તારા સિવાય બીજું કોઈ ન કરી શકે એટલે અમરનાથ હા દોસ્ત આ બધું મેં અને વિક્રમે નક્કી કર્યું હતું પ્રિયાની 6 મહિનાની શરતી લગ્ન અને છૂટાછેડાની વાત મેં વિક્રમને કરી અને વિક્રમને આ બધું સંભાળી લેવાની વિનંતી કરી અને માની ગયો એટલે સસરા અને જમાઈ બેઉ જણાએ અત્યાર સુધી અમને અંધારામાં રાખ્યા એમ ને હા બાકી પ્રિયા દીકરા
આમ તો લગ્નને 6 મહિના થઈ ગયા છે અને પંચાયતમાં તારા છૂટાછેડા પણ થઈ ગયા છે, એટલે તારે ઘરે આવવું હોય તો તને છૂટ છે. બાપુજી.